ભક્તો યાદ રાખજો, એવા એવાના હાથમાં ભગવાન સ્વામિનારાયણ માળાઓ પકડાવી પરમ મુક્ત રાધ બનાવી દીધા. મુક્ત રાધ બનાવી હરિજન જ્ઞાતિમાં જન્મેલો ગોવો એક નાગર બ્રાહ્મણ જેમ કે મને તમારી કઢી નો ખપે. ઈ ઘેલા કોળે કોઈની પડી વસ્તુ માણસ ઘરેડું હોય એને ઉપાડે નહીં, વિચાર તો કરો દાગીના પર ધૂળ વાળી દે. એના ઘરના માણસ પૂછે કે શું કર્યું, કે કોણનો દાગીનો પડ્યો, તમારી કદાચ દ્રષ્ટિ બદલે દુષ્કાળ જેવો સમય છે ને તમે ઘરે ઉપાડો તો. ત્યારે ઘેલા કોળેના ઘરના એમ કે તમે ધૂળ ઉપર ધૂળ હું વાળી, તમે પારકા દ્રવ્યને દ્રવ્ય તો સમજો છો ને, હું પારકા દ્રવ્યને દ્રવ્ય જ નથી સમજતી, પારકા દ્રવ્યને ધૂળે જ સમજું છું, ધૂળે જ સમજું છું. વિચાર કરો, સગા બાપની પણ ચીજ એવી એને પૂછાવી ના નવલેવી, ધણિયા તું જે દાતણ જેવું એને પૂછાવી ના નવલે. આ નિર્માણ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે, આ નિર્માણ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. અને એટલા માટે અહીંયા બિહારી લાલજી મહારાજ બહુ અદભુત શબ્દ પ્રયોગ કરે છે, સદા સુબોધ દાયકમ નમો મુનિન્દ્ર નાયકમ. નાની માના ખેલ છે, વિચાર તો કરો, તપ કરી કે રાફડા થઈ ગયા.
तो स्वर्ग गुदी मांडो पहुंचा क्या गेव करी तपी खपी जाएं तो ये धामे में पहुंचा ये ना मतलब अब पुरुषोत्तम नारद की गरी मार्केट की बुद्धि शे अब पुरुषोत्तम नारद में वही मार्केट लो अर्जे अब पुरुषोत्तम नारद ने दर्शन करे दर्शन मात्र थी कि भवसागर पार उतरी जाए अरे याद रखियो ये उतरे हम नहीं ये उतरे हम नहीं अरे आखा कुटुंब ने ले तो जा हलो हलो अक्षर धाम अब तो भेजा मां नो में है ही बात से बुद्धि ने बात मां नो में ही बात उतरे जन्म તપસ્યા ઓ કરી રાફડા થઈ જાય તો સ્વપ્નમાં જઈને સાખી ન થાય અને એટલા માટે મુક્તાનંદ સ્વામીને છેલ્લી પંક્તિમાં લખવું પડ્યું આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ બોલો બોલો સુગંધરી કેવડી કરુણા અને પાછો કોલ આપ્યો મહારાજ અને અંધકાળે એ મારા જનને અંધકાળે જરૂર મારે આવું એ બિરુદ્ધ મારું એનો બદલે એમ સર્વે જનને જણાવું ઓગા ભગવાન સ્વામીને દર્શન દી દહદીએ ગાઉ 15 દી ગાઉ મહિના ગાઉ ભગત તૈયાર થઈ ગયો છે મહિના દી પછી હું તેડવા આવીશ આવો દયાળુ ભગવાન ક્યાં મળે ક્યાં અમુક અમુક ભગત તો એવા માથા ના હોય ભગવાન અગાઉ દર્શન દઈ ગયા હોય કીધું હોય તને તેડવા આવી છે એ ટાઈમે તેડવા આવે તો એક ભગવાન કરના દેવાઈ ગયો છોકરો પરણાવ વળી ભગવાન યાદ આવે વળી અમુક મદદ થાય વળી ભગવાન પાસ આવે હારો પાડોશી વડે એમ કે ધગો ખડો એ બીજી કદ નો આવે નવરાણી થી એને બદલે ભગવાન સ્વામિનારાયણ એક ભગત આરુતી અક્ષર ધામમાં પાંચ પાંચ હાથ હાથ વખત દહ દહ વખત ધક્કા ખાય આ ભગવાનની કેટલી કરુણા કહેવાય યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણ ભૂત ન વળગે ભૂત પ્રેત ગણાય છે કેવા દેવલોકના ભંગિયા જેવા જેને રાજાનો આશ્રય હોય એને ભૂત કરે કહો શું એનો ભંગિયો શું કરે પરંતુ ભક્તો ભગવાન શ્રી કહેતા જેમ ભૂત વળગે એને છોડતું એમ અમે તમને નહીં છોડીએ તમારે અક્ષરધામમાં નહીં જવું હોય તો પ્રાણી ઉપાડી જાવ ભગવાન પાસે બહુ અદભુત માંગણી કરે છે જે આપણે બધાએ માંગ્યા જેવું છે અહો પ્રભુ સ્તુતિ કરું અહો પ્રભુ સ્તુતિ કરું સુકેતલી ઈચ્છા ધરું સુકેતલી ઈચ્છા ધરું સુકેતલી ઈચ્છા ધરું સુકેતલી ઈચ્છા ધરું તવાંગ્રીની સ્મૃતિ રહે તવાંગ્રીની સ્મૃતિ રહે બિહારી લાલ